સમાચારમાં આગળ વાત કરીએ રાજપીપળાની, તો રાજપીપળા ખાતે શ્રીનાથજી ફળિયામાં એનઆરઆઈ પરિવાર આશિત બક્ષી દ્વારા એક ભવ્ય શ્રીકૃષ્ણ મિરેકલ હવેલી બનાવવામાં આવી છે. આ હવેલીમાં પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કોરોનાને લઈને શેરીએ શેરીએ મોટી સંખ્યામાં લોકોને ભેગા ન કરી પોતાની મિરેકલ હવેલીમાં જ ગરબાનું આયોજન કર્યું છે. કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી ગરબા રમાડવામાં આવ્યા હતા, ત્યારે આ ગરબામાં 15 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના ગરબા રસિયા ગરબે ઘૂમી અને માની આરાધના કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ મિરેકલ હવેલી દ્વારા અહીંયા ગાડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબામાં 15 વર્ષથી માંડીને 60 વર્ષની ઉંમરના બધા જ ભાગ લઈ શકે છે. આ કોરોનાની મહામારીમાં લોકો કંટાળી ગયા હતા અને ખૂબ આનંદ ઉત્સવ કરવા માટે અત્યારે ગરબાનો જ પહેલો ઉત્સવ એવો છે કે જેમને અહીંયા ગાડી કંઈક આવીને હસી ખુશીથી અને રાજીથી ખૂબ સુંદર રીતે અહીંયા ગાડી ગરબા કરે એવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબામાં ઘણી સરસ લેણીઓ આપવામાં આવશે, સુંદર ઇનામો પણ આપવામાં આવશે અને અહીંયા ગાડી એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ચણિયા ચોળી તેમજ સાડી પહેરીને સુંદર યુવતીઓ ખનગણી રહી છે. તેમજ અહીંયા ગાડી મા અંબા, રાધા કૃષ્ણ તેમજ લક્ષ્મી માતાની કૃપા છે, અહીંયા ગાડી એમનો વાસ છે અને એમાં એમના સાનિધ્યમાં આટલા સુંદર ગરબા થાય છે અને આવા સુંદર ગરબા દરરોજ થાય, અહીંયા ગાડી લોકો આવીને આનંદ કરે, ઉત્સાહ કરે અને કોરોનામાંથી મુક્તિ મેળવે એ રીતનો અમારો આ એક પ્રયાસ છે. નવરાત્રી એટલે માં શક્તિની ભક્તિ.